ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવા બનેલા કતારગામ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી. 1.75 કરોડના ખર્ચે નવનિર્મિત સલબતપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જાડેજાએ કતારગામ પોલીસ સ્ટેશનને ગુજરાતનું નંબર વન પોલીસ સ્ટેશન છે, પોલીસ જ્યાં કામ કરે છે ત્યાં તેને વર્કિંગ એન્વાયરમેન્ટ સારી રીતે ઉપલબ્ધ થાય, અરજદાર તરીકે જે પ્રજા પોતાના પ્રશ્નો પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરવા આવે ત્યારે તેને યોગ્ય એન્વાયરમેન્ટ મળી રહે એવું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. રાજ્ય સરકારે સુરતના સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટથી પ્રેરણા લઈને સમગ્ર ગુજરાતને સીસીટીવી કેમેરાથી સજ્જ કર્યું છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પણ 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા સલાબતપુરાના નવા પોલીસ મથકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ નવા પોલીસના ઉદઘાટન બાદ રંગ રોડ ઉપર એપીએમસી માર્કેટમાં જાહેર સભાને સંબોધીને સુરત પોલીસની સતર્કતાના કારણે બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને ધરપકડ કરી કડક પુરાવા કોર્ટમાં રજૂ કરીને આરોપીને ફાંસીની અને આજીવનની કેદની સજા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સ્માર્ટ પોલીસ મથકની સાથે સાથે શાર્પ પોલીસની પણ જરૂરી હોવાનું તેમણે ઉમેરી 3 દિવસ સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ અન્ય જરૂરી સમસ્યા બાબતે ચર્ચા કરશે તેમ જણાવ્યું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે સુરત એ ગુજરાત રાજ્યનું ફાઇનાન્શિયલ સ્ટેટ છે. પોલીસની સતર્કતાને કારણે પ્રજાના સહકારથી ક્રાઇમ રેટ ઓછો કરવામાં સફળતા મળી છે. લો અને ઓર્ડરથી સ્થિતિ જળવાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા માટે શહેરના ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, ડીસીબી તેમજ સંયુક્ત પોલીસની સાથે 3 દિવસના કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરાયું છે. સુરત શહેરમાં 18 કરોડની લૂંટની ઘટના અને ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખીને મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને પણ પોલીસે ગંભીરતાથી લીધી હતી અને આરોપીઓને પકડી પાડીને જેલમાં મોકલી અપાયા હતા. એ કેસમાં આરોપીને આજીવન કેદની સજા થઈ છે, જ્યારે બીજા એક કેસમાં આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના લોકાર્પણ તેમજ નવનિર્મિત બનેલું કતારગામ પોલીસ સ્ટેશન એ ગુજરાતનું નંબર વન છે. તેના મુલાકાત અને અન્ય કાર્યક્રમો સાથે 2 દિવસનો મારી સુરતના વિવિધ કાર્યક્રમોની અંદર આવતીકાલે હિમાયતમાં પણ એક પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે જવાનો છે. રાજ્યના પોલીસ તંત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ ફેસિલિટી સમગ્ર રાજ્યની અંદર ઉત્તમ પ્રકારની થાય, જ્યાં એ કામ કરે છે ત્યાં એને વર્કિંગ એન્વાયરમેન્ટ સારી રીતે ઉપલબ્ધ થાય, અરજદાર તરીકે જે પ્રજા આવે છે એ પ્રજાને પણ પોતાના પ્રશ્નો પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરવા માટે મૂકવા માટે યોગ્ય એન્વાયરમેન્ટ મળે આ રાજ્ય સરકારનો અગ્રીમ લક્ષ્ય છે અને એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, પોલીસ ચોકીના બાંધકામ ઉપરાંત પોલીસ તંત્રના રહેવા માટે પણ નવા મકાનો એ રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટની અંદર એનું આયોજન કરવામાં આવ્યું છે.